માજનું નામ મોખરે છે તે છેલ્લા 6 દાયકાઓથી પશુપાલન કરતા લાખો લોકોના સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર રહેતી અમૂલ ડેરીએ હવે કોરોના મહામારીમાં સંક્રમિત દર્દીઓ માટે આણંદ અને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે નાખવાની જાહેરાત કરી છે. અમૂલ દ્વારા આણંદ કૃષ્ણ હોસ્પિટલ અને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક એક ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આણંદ અને ખેડામાં ઓક્સિજનની થોડી અછત વર્તાતી હતી. તેવા સંજોગોમાં રાજ્ય સરકારનો માનવીય નિર્ણય છે કે કોઈ પણ સહકારી સંસ્થા પોતાનું ફંડ ઓક્સિજન પ્લાન્ટ્સ બનાવવામાં વાપરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકાર દ્વારા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અને ગ્રામીણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દેશમાં હાલ કોરોના સંક્રમણ વેળાએ હોસ્પિટલમાં ઓક્સિજનની પડી રહેલી અછતને પહોંચી વળવા મદદ માટે આહવાન કરવામાં આવ્યું હતું, જેને ધ્યાને લઈને આજે આણંદ ખાતે અમૂલના સંચાલકો સાથે સાંસદ મિતેશ પટેલે એક બેઠક યોજી હતી, જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે. અમૂલના ચેરમેન શ્રી રામસિંહભાઈ સાહેબ અને કૃષ્ણ હોસ્પિટલના ચેરમેન અતુલભાઈ, જાગૃતભાઈ, નડિયાદથી આવેલા રાજનભાઈ, વિપુલભાઈ સાથે જોઈન્ટ મિટિંગ કરીને જે સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે એમના અમૂલમાંથી જે રિઝર્વ ફંડ હોય એમાંથી ઓક્સિજન પ્લાન્ટ 2 નાખી આપવાનું એમને રામસિંહભાઈએ 2-3 દિવસથી મારે જે ચર્ચા ચાલી રહી હતી અને એમને આજે ફાઇનલ કરી એક ડીડી દેસાઈ નડિયાદમાં અને કૃષ્ણ હોસ્પિટલમાં તાત્કાલિક જલ્દીમાં જલ્દી 10-15 દિવસમાં ઊભા થાય એ રીતના પ્રયત્ન કરીને એનો ઓર્ડર પણ આપી દીધો છે. આજે ફાઇનલ મિટિંગ પણ થઈ ગઈ છે. અમૂલના સર્વ ડિરેક્ટર્સ અને ચેરમેનશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું છું. આ ઓક્સિજનની બંને જિલ્લાઓમાં જે તૂટ છે આ 2 પ્લાન્ટ નાખવાથી આ તૂટ પણ ઓછી થશે અને વધુમાં વધુ દર્દીઓને વધુમાં વધુ સારી સારવાર મળી રહે એ રીતના પ્રયત્ન કૃષ્ણ હોસ્પિટલ અને ડીડી દેસાઈ હોસ્પિટલ નડિયાદમાં જે થઈ રહ્યા છે એ ગુજરાત સરકારે બહુ સારું પગલું ભર્યું છે. ગુજરાતના જેટલા દૂધ સંઘોને પરિપત્ર અંગેની સૂચના આપી છે કે તમારા ધર્મના ફંડમાંથી પૈસા તમે વાપરી શકો છો અને એની મંજૂરી કોઈ તમારે લેવાની જરૂર નથી. શક્ય બને ત્યાં સુધી ઓક્સિજનના પ્લાન્ટ નાખવા માટે તમે નક્કી કરો. એ રીતે અમૂલ ડેરી મારફતે મેં પણ મારા બોર્ડના ડિરેક્ટર સાથે ચર્ચા કરીને, અધિકારીઓ સાથે ચર્ચા કરીને નક્કી કર્યું છે કે અમૂલ ડેરી આણંદની અંદર કૃષ્ણ હોસ્પિટલની અંદર, નડિયાદની અંદર ડીડી દેસાઈની અંદર 2 ઓક્સિજન પ્લાન્ટ ટૂંક સમયની અંદર આપવાનું અને ચાલુ કરી આપવાનું અમે નક્કી કર્યું છે. પાદરા શહેર અને ગ્રામ્યમાં સતત કોરોનાના